હિંમતનગરમાં પીવાના ગંદા પાણીની નગરપાલિકામાં ફરિયાદ. પાલિકાએ ખોદકામ કરી સમસ્યાને ઉકેલી. બે સ્થળોએથી પાણીના લીધા સેમ્પલ. હિંમતનગર શહેરના વોર્ડ નંબર 7ના સહકારી જીન વિસ્તારમાં પીવાનું પાણી ગંદુ આવતું હોવાને લઈને રહીશોએ નગરપાલિકામાં ફરિયાદ કરી હતી. તો પાલિકાએ ખોદકામ કરી સમસ્યા ઉકેલી હતી, પરંતુ ફરિયાદને લઈને પાલિકા પ્રમુખે આજે સવારે વિસ્તારમાં પહોંચી પાણીના બે સેમ્પલ લીધા હતા. હિંમતનગર નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 7માં આવેલા છાપરિયા અને સહકારી જીન વિસ્તારના પીવાનું પાણી ગંદુ આવતું હોવાનો રાવને લઈને 3 દિવસ પહેલા સ્થાનિકોએ પાલિકાને ફરિયાદ કરી હતી, જેને લઈને પાલિકા દ્વારા પીવાના પાણીની લાઇન આસપાસ ખોદકામ કરવામાં આવ્યું હતું અને સમસ્યાનો નિકાલ કરાયો હતો. પરંતુ ફરીથી રાયકાનગર અને અનંત વિહાર સોસાયટીના રહીશોએ 5થી વધુ બાળકો બીમારમાં સપડાતા પાલિકામાં ફરી રજૂઆત કરવામાં આવી હતી. આજે વહેલી સવારે રહીશોની રજૂઆતોને લઈને પાલિકા પ્રમુખ યાતિનીબેન મોદી, સ્થાનિક સદસ્ય અને વોટર વર્કર્સ વિભાગ અનંત વિહાર સોસાયટીમાં પહોંચ્યા હતા, જ્યાં તપાસ કર્યા બાદ પાણીનું સેમ્પલ લીધું હતું. ત્યારબાદ રાયકાનગરમાં પણ વોટર વર્કર્સ વિભાગે પાણીનું સેમ્પલ લીધું હતું. આ અંગે હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ યતિનીબેન મોદીએ જણાવ્યું હતું કે સ્થાનિકોની ફરિયાદના પગલે સમસ્યાનો ઉકેલ કરી દેવાયો હતો, પરંતુ રાત્રિ દરમિયાન ફરીથી ફરિયાદ કરતા આજે સવારે 2 સ્થળની મુલાકાત લઈને 2 પાણીના સેમ્પલ લીધા છે અને આજે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ હાલ જે સ્થળની મુલાકાત લીધી ત્યાં પાણી જોયું તો ચોખ્ખું હતું, પરંતુ હવે રિપોર્ટ આવે ત્યારે નિર્ણય લેવાશે. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા.